नमस्कार मित्रों, मित्रों हूँ छो पिनलगिरी गोस्वामी। पिनल्स कॉर्नर यूट्यूब चैनल में तमारू स्वागत है। मित्रों आपणे बीपर जॉय नामना वावाझोड़ानी पड़े पड़ेनी माहिती तमारा सुधी वीडियोना माध्यमथी पहोंचाड़ता रहीए छे। हालनी परिस्थिति प्रमाणे जणावीए तो सौराष्ट्रना बंदरो पर 9 नंबरनुं भयजनक सिग्नल लगावी देवामां आव्युं छे। दरियाकांठाना विस्तारमां वावाझोड़ा अने वरसादनो ऑरेंज एलर्ट आपवामां आव्यो छे। रहेणाक विस्तारोमां भारे नुकसान पण थई रह्युं छे अने कच्छमां तो कलम 144 लागू करी देवामां आवी छे। मित्रों विस्तारथी वात करीए तो अरब सागरमां सर्जायेला चक्रवात बिपरजॉय हवे अति प्रचंड बनी शके छे। हाल बिपरजॉय वावाझोड़ू पोरबंदरथी 340 किलोमीटर જ્યારે દ્વારકાથી 380 કિલોમીટર દૂર છે। હવે ધીમે ધીમે તે આગળ વધી રહ્યું છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 15મી જૂને વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાઈ શકે છે, ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે। રાજ્યના તમામ બંદરો પર મંગળવાર અને બુધવારથી જ ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે। હવામાન વિભાગે તારીખ 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે આજે કચ્છમાં દરિયા કિનારાના વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે। આજે મોડી સાંજથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, કચ્છ અને મધ્ય ગુજરાતના પણ અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે। ઉત્તર ગુજરાતમાં પવનનું પ્રમાણ વધુ રહેશે, થોડી વરસાદની શક્યતા ઓછી છે। તો ચાલો મિત્રો વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ સાથે આપણે મળતા રહીશું, ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।